જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું આજે ફરી તમારા માટે ગીતાજીની વાર્તા લઈને આવી છું તો બાળકો ગયા વખતની વાર્તામાં આપણે જોયું હતું કે એક સરદાર કે જેણે ખાલી પોતાનો વિચાર કર્યો તેના કારણે આખા એ રાષ્ટ્રને પરતંત્ર થવું પડ્યું હતું અને એટલે જ કૃષ્ણ ભગવાન કહે છે કે સંન્યાસ જરૂરી છે અને સંન્યાસ એટલે કે હું મારું એ બધું ભૂલી જાઉં અને સમગ્ર રાષ્ટ્રનો વિચાર કરું એટલે કે સમગ્ર માનવ જાતનો વિચાર કરવો એ પણ તમને ખબર છે બાળકો ખાલી સમગ્ર માનવ જાતનો વિચાર કરવો એ પણ સંન્યાસ નો સંકુચિત અર્થ છે અધૂરો અર્થ છે ખરો સંન્યાસ તો સર્વભૂત માત્ર નો વિચાર કરે એને જ કહેવાય હવે તમને થશે કે એટલે શું તો ચાલો બાળકો સર્વભૂત માત્ર નો વિચાર સમજવા હું તમને એક મજાની વાર્તા સંભળાવું છું આજની વાર્તા લેવામાં આવી છે કથારૂપ ગીતા નામના પુસ્તક માંથી અને વાર્તાનું નામ છે નાગપંચમી તો ચાલો બાળકો

તેમને নৈવેદ્ય ધરાવતી અને અલગ મલકના ગીતો ગાતી આ તો ગામની કુંવારી દીકરીઓનો દર વર્ષનો નિયમ બની ગયો હતો એટલે એ તો દર વર્ષે પૂજા કરવા જતા હતા હવે આ પશાભાઈ હતા ને એ પસાભાઈના છોકરાઓ પણ હતા પણ એમના છોકરાઓ તો નાના હતા ને ત્યારથી શહેરમાં ભણવા જતા રહ્યા હતા શહેરમાં એ લોકો ભણ્યા ગણ્યા અને મોટા થયા હવે આ છોકરાઓ ભણી ગણીને પાછા ગામ આવવાના હતા કારણ કે હવે આ પછાભાઈ ઘરડા થયા હતા અને એટલે જ એ લોકો ગામ પરત આવ્યા ગામમાં આવી અને આ છોકરાઓ ખેતર જોવા ગયા તેમણે ખેતર જોયું પણ સાથે સાથે આ ખેતરના વાડા પાસે પીપળા નીચે રહેલું સાપ નું દર પણ જોયું આ સાપ નું દર ઘણું મોટું હતું એ જોઈ અને આ બંને દીકરાઓને થયું કે અરે આ શું ખેતરની વાડ આગળ આટલું મોટું દર શા માટે થવા દીધું હશે એ એમને જરા પણ ના ગમ્યું કે ખેતરમાં આવડું મોટું સાપનું દર રહેવા દીધું હતું પણ તેઓ કઈ બોલ્યા નહીં ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા અને તહેવાર આવ્યો ત્યારે આ બંને દીકરાઓએ જોયું કે ગામની કુંવારી દીકરીઓ આ સાપ ના દર પાસે આવી ને પૂજા કરતી હતી નૈવેદ્ય ધરાવતી હતી અને ગીતો ગાતી હતી

આદરમાંથી તો નાગ નાગણ ને તેમના કેટલાય બચ્ચાઓ નીકળ્યા એ બધા એને આ બંને ભાઈઓ એ મારી નાખ્યા અને પછી બધી જમીન સાફ ને ચોખી કરી નાખી અને પછી તો એ હરખાતા હરખાતા ઘરે આવ્યા અને ઘરે આવી ને તેમને પશા ભાઈને કહ્યું બાપુજી અમે આજે ખેતરમાંનું દર કાઢી નાખ્યું હવે આપણા ખેતરમાં કોઈ નાગ નહીં આવે અરે તેમાંથી તો ઘણા જ નાગ નીકળ્યા હતા અમે બધા નાગને મારી નાખ્યા એકને પણ જીવતો નથી રાખ્યો આ સાંભળી પસા કાકા ખૂબ ખૂબ દુઃખી થઈ ગયા અને બોલ્યા અરે રે રે આ શું કર્યું તમે તમે તો ખૂબ મોટું પાપ કર્યું છે પાપ કાકાની આ વાત સાંભળી ને બંને દીકરાઓ બોલ્યા પાપ તેમાં તે વળી શાનું પાપ અરે નાગની તો કઈ પૂજા હોતી હશે અમે આ બધી વાતમાં વિશ્વાસ નથી રાખતા અને એટલે જ અમે આવું કર્યું છે આ સાંભળી ને પશાભાઈ તો કાંઈ કેતા કાંઈ બોલ્યા નહીં હવે તો એ આમ પણ ઘરડા થયા હતા અને ઉપરથી આ વાત સાંભળી અને ખૂબ દુઃખી થયા એટલે હવે

તે કઈ અમસ્તી જ નથી કરતા પરંતુ કૃતજ્ઞતા ને લીધે એમની પૂજા કરીએ છીએ અરે તેમનાથી આપણું જીવન અલગ નથી દીકરાઓ આ વૃક્ષ વેલીઓ સાથે પશુ પક્ષી સાથે અરે પથ્થર ને માટી સાથે પણ આપણું જીવન જોડાયેલું છે જેમ આપણા એકલાનું જીવન હોય છે ને તેમ આ બધાએ સાથે મળીને પણ આપણું એક જીવન હોય છે બેટા આપણું જીવન આસપાસના બધા જીવોની સાથે ભેળવી દેવાનું હોય છે અને મારા દીકરાઓ તમે આ ભૂલ્યા માટે જ માટે જ દીકરાઓ હવે આ ધ્યાનમાં રાખજો કે ત્યાગ સિવાય ભોગો પણ ભોગવી શકાતા નથી તો મારા વાલા બાળકો આ બધી વાર્તાઓ પરથી હવે તો તમે સમજી જ ગયા હશો કે સંન્યાસ એટલે મનથી મોટા થવું તે સંગ ભાવના જાગૃત થવી તે અને આ સંગ ભાવના સિવાય તો યુદ્ધ તો શું પણ રમતમાં પણ વિજય મળતો નથી સંન્યાસ એટલે સમાજ સાથે એક થવું તે અને તેથી જ ખરો સંન્યાસ એટલે સમગ્ર સૃષ્ટિ સાથે એક થવું તે તો પાંચમા અધ્યાયનો આ મહત્વનો વિચાર આપણે બધા રાખીશું હો ને બાળકો વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોડી આવી પહોંચી કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનો પ્રશ્ન સાંભળીએ યુધિષ્ઠિર ના શંખ નું નામ શું હતું આ પ્રશ્ન નો જવાબ તમે મને ફટાફટ થી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ आवजो बाळको जय श्री कृष्ण नमो नमा